નમસ્કાર દર્શક મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. દર્શક મિત્રો, અતિથિ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપીએ છીએ અમારા કાર્યક્રમમાં, કે જેમને મળવાની આપને પણ ઈચ્છાઓ છે અને સ્વાભાવિકપણે અમને પણ મળવાની ઈચ્છાઓ છે. વિવિધ ક્ષેત્રમાં પોતે પોતાનું નામ કર્યું છે તેવા લોકો હાજર થાય છે આ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આ કાર્યક્રમમાં એક એવા વિશિષ્ટ વ્યક્તિને અમે આમંત્રણ આપ્યું છે આપને મળવા માટે, અને ખાસ કરીને અમારે પણ જેમને મળવું હતું. ખૂબ જ નાની ઉંમરમાં પોતાના ક્ષેત્રમાં તેમણે એક નામ કમાયું છે, અને નામ એટલે ફક્ત નામ નહીં પરંતુ ગુજરાતનું નામ સમગ્ર હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વની અંદર જેમણે રોશન કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત સરકાર દ્વારા જે એવોર્ડ છે, ગૌરવ પુરસ્કાર છે, તેમને ગૌરવ પુરસ્કારથી ગુજરાત સરકારે પણ સન્માન્યા છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યો છું ખૂબ જ જાણીતા યુવા ગાયક પાર્થિવ ગોહિલની. પાર્થિવજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો આપને સિટી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે આપે ગૌરવ પુરસ્કાર જે આપને પ્રાપ્ત થયો છે. ખૂબ ખૂબ આભાર. મને પણ એ વાતનો ખૂબ જ આનંદ છે, અને એ સાથે હું એક સતર્ક પણ થયો છું, કારણ કે આજ પછી મારી આ એવોર્ડ મળ્યા પછીની જવાબદારીઓ વધી છે એક કલાકાર તરીકેની, અને હજુ જે કંઈ ચેલેન્જીસ મારી સમક્ષ આવે એને હું બહુ જ સારી રીતે એને નિભાવી શકું એવી દર્શકોને એવી પ્રાર્થના કે એવી મને ગુડ વિશીઝ આપે જે હું મારી જાતને હું પ્રૂવ કરી શકું. પાર્થિવજી, આ ગૌરવ પુરસ્કાર મળ્યો, સી ઘણી નાની ઉંમરમાં, એટલે મહેનત તો ઘણી બધી કરી હતી, પરંતુ જે બીજા બધા બાકીના આર્ટિસ્ટ છે જેને એક સ્ટેજ પછી કદાચ નેમ એન્ડ ફેમ મળે છે, પરંતુ પાર્થિવ ગોયલ એક એવું નામ છે કે મહેનત તો કરી હતી, નાનપણથી મહેનત કરી હતી, પરંતુ સંગીતની શરૂઆત અને ત્યાર પછી જે ઝી ટીવીમાં જે પ્રમાણે જ્યારથી નામ મળ્યું, પાર્થિવ ગોયલનો અવાજ લાખો કરોડો લોકો સુધી પહોંચ્યો, એ સંગીતની શરૂઆતથી લઈને આ ફેમ સુધીનો ટૂંકમાં જરા બતાવશો કે? ભાવનગર મારું વતન, મારું મારી તાલીમ, સંગીતની તાલીમ ત્યાં લીધી, મેં વિશારદ કર્યું, અને મને ખાસ ભોપાલ જવાનો મોકો મળ્યો. ઉસ્તાદ જિયાફરીદ્દીન ડાગર સાહેબ પાસે મને વોઇસ કલ્ચરિંગની તાલીમ લીધી. પછી મારી સાધના ચાલુ હતી ત્યારે એક કાર્યક્રમ જોયો ટીવીમાં કે આવી રીતે ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ છે અને ઉગતા કલાકારોને એક મંચ પૂરું પાડે છે તે લોકો. એમાં એક કેસેટ મોકલી, અપ્રૂવ થઈ, ફાઇનલ કોમ્પિટિશન જીત્યો, મેગા ફાઇનલ સુધી ચાન્સ મળ્યો, મેગા ફાઇનલના આર્ટિસ્ટોનું આલ્બમ બહાર આવ્યું. આનેથી ઘણા જ મોટા પ્રમાણના કલાપ્રેમીઓ સમક્ષ પ્રસ્તુત થવાનો મને મોકો મળ્યો, અને જેને કારણે પછી નવી નવી મને ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ, અને પછી ક્યારે ખબર નહીં પડી કે હવે હું ભાવનગર થી મુંબઈ આવી ગયો છું. અને આ એ જ ગ્લેમર વર્લ્ડની અંદર ક્યારે એન્ટ્રી થઈ ગઈ? આંખના પલકારામાં થઈ ગયું કદાચ. 10 વર્ષથી મુંબઈમાં છું, અને ખરેખર કહું તો હું દરેક ગુજરાતીઓનો, મુંબઈમાં રહેનારા ગુજરાતીઓનો અને ગુજરાતમાં રહેનારા અને દેશ પરદેશમાં વસતા ગુજરાતીઓનો ખરેખર ખૂબ જ ઋણી છું, આભારી છું કે એમણે મને એમના દિલમાં રાખ્યો, બહુ જ સપોર્ટ કર્યો દરેક જગ્યાએ. ગાયકી ગાયકી ગાયકીની આપણે વાત કરી જે પ્રમાણે આપણે ગુરુ પાસેથી તાલીમ લીધી, પરંતુ પાર્થિવજી એવું નથી લાગતું કે કેટલાય બધા લોકો આજે, ઘણા બધા લોકો તાલીમ લેતા હોય છે, તો એક સ્ટેજ જે આવે છે, તાલીમ તો ખરી જ, તમારો અભ્યાસ પણ ખરો, મહેનત પણ ખરી, પરંતુ ક્યાંક લક અથવા તો કોઈ ગોડફાધર કામ કરી જાય છે ખરું આ ફિલ્ડમાં? હું કર્મમાં વધારે માનું છું કે મારું કર્મ, સંગીત મને ગમે છે, એક પેશન છે, હું એ શીખું છું, દરેક પ્રકારનું સંગીત સાંભળું છું જેનાથી મને આનંદ પણ મળે છે, અને જે હું શીખું છું એને હું પ્રસ્તુત કરું છું અને લોકોની સરાહના મળે છે, એનો પણ એક અલગ આનંદ મળે છે. તો સંગીતની સાથે રહેવાનું, સંગીતની સાથે રહીને એ યાત્રાની મને જેટલી વધારે મજા આવે છે, એટલે મને એવું નથી લાગતું કે નસીબને કારણે આમ છે,
મારું ધ્યેય એક જ છે કે કાર્યરત રહેવું. ઓકે. અને એ કામમાં જે ઓપોર્ચ્યુનિટી તમારી સાથે આવે એને તમે તમારી જાત આપી, તમારું 100% આપીને બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. દેટ ઇઝ ધ ઓનલી એમ વિચ આઈ કન્સિડર. મીન્સ જ્યારે 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 તાલીમ શરૂ કરી, કઈ કઈ ઉંમરથી તાલીમ શરૂ કરી? 14 વર્ષથી જ્યારે શરૂઆત કરી અને પ્રથમ દિવસ હતો જ્યારે તાલીમ લેવાનો ઓફિસિયલ આપના ગુરુ પાસેથી, ત્યારે ત્યારે શું ડ્રીમ હતું? એ જ્યારે પહેલું પગથિયું જ્યારે આપ ચડ્યા ત્યારે શું અંદરથી હતું કે એવો અહીંયા જઉં છું એટલે જસ્ટ ફોર ટાઈમ પાસ, કે ચલો થોડું ઘણું શીખી લઈશું, કે પછી કંઈક બનવાની તમન્ના એ સમય પણ હતી? ફ્રેન્કલી સ્પીકિંગ, સાચું કહું તો હું એટલો બધો સિરિયસ નહોતો જ્યારે આ ફિલ્ડમાં એન્ટર થયો. શોખ ચોક્કસ હતો, એક પેશન હતું. મારા જે શિક્ષકો હતા, ગુરુજનો હતા, એમને પણ ઘણી આશાઓ હતી. પણ હું સિરિયસ થોડો લેટ થયો. જેમ કે જ્યારે, કારણ કે પુરુષમાં એવું એક અવાજ 14 વર્ષની ઉંમરે જ તે ચેન્જ થાય. પહેલાં એક બાળકનો અવાજ હોય. ત્યારે હું ગિટાર પર ક્લાસિકલ વગાડતો, હાર્મોનિયમ પર વગાડતો, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાં આઈ વોઝ એન્જોયિંગ, કોમ્પિટિશનમાં પાર્ટ લેતો. પણ જ્યારે મારો અવાજ ચેન્જ થયો અને જ્યારે મને લાગ્યું કે હવે આઈ કેન ડૂ સમથિંગ, હવે હું આની ઉપર થોડો વધારે મહેનત કરીશ, તો ત્યારે મેં નિર્ણય લીધો કે ના, હવે મારે આ જ ક્ષેત્રમાં કોન્સન્ટ્રેટ કરવું છે અને આને જ હું મારું પ્રોફેશન બનાવીશ. તાલીમ લીધા પછી પહેલી કઈ કોમ્પિટિશન હતી, સ્ટેટ લેવલની કે સિટી લેવલની કોઈ? મને યાદ છે ભરૂચમાં સ્પર્ધા થયેલી, પંડિત ઓમકારનાથ ઠાકોર શાસ્ત્રીય સંગીત સ્પર્ધા, જેમાં મેં સૌ પ્રથમ ભાગ લીધેલો. અને મને યાદ છે મારો 3rd નંબર આવેલો. ઓકે. અને મને એક અલગ પ્રકારની લાગણી થયેલી કે અચ્છા, આ એક સ્પર્ધાની તૈયારીનો જે જુસ્સો હતો કે કંઈક કરવું છે, આપણે બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, અને જ્યારે ઇનામ મળ્યું કે 3rd નંબર મળ્યો, ત્યારે એમ થયું કે પહેલો કેમ નહીં, મારી શું ક્ષતિઓ રહી ગઈ. એટલે એક ભાવના થઈ કે બોસ, ધીસ ઇઝ નોટ ઇનફ, આ પૂરતું નથી, જે મારી મહેનત છે એ ઘણી ઓછી છે. ઓકે, અહીંયા જ રોકું છું કે એ ટાઈમે લાગ્યું કે મહેનત ક્યાંક ઓછી છે. આજે પણ પાર્થિવ ગોયલને એવું લાગે છે ખરું કે પાર્થિવ ગોયલ અત્યારે જે સ્ટેજ પર છે તે ખરેખર રિયલ ટેલેન્ટ છે એટલે જ મળે છે, કે હજી કંઈક ક્ષતિઓ છે, હજી ત્રુટિઓ છે જે હજી રેક્ટિફાય કરવાની જરૂર છે, ઇમ્પ્રુવ કરવાની જરૂર છે? બહુ સારો ક્વેશ્ચન છે. હું આ બાબતમાં એવું માનું છું કે હું જ મારી સાથે સ્પર્ધા કરતો હોઉં છું. ઓકે. મારું આજનું પરફોર્મન્સ અને કાલનું પરફોર્મન્સ, આઈ કમ્પેર ઇટ વિથ યસ્ટરડેઝ પરફોર્મન્સ, કે કાલે જે પરફોર્મન્સ કર્યું એનાથી આજનું બેટર થવું જોઈએ, અને આજે જે કર્યું દેટ વોઝ નોટ ગુડ એટ ઓલ. નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કંઈ પણ પરફોર્મન્સ કરું, રેકોર્ડિંગ હોય કે કોઈ નાની જિંગલ ગાવાની હોય કે પછી કોઈ કંઈક કાર્યક્રમ હોય, ગુજરાતી કાર્યક્રમ હોય, હિન્દી કાર્યક્રમ હોય, કોઈ પણ ક્ષેત્રે મારું પ્રીવિયસ પરફોર્મન્સથી હવે જે પરફોર્મન્સ થવાનું છે એ એકદમ સુપિરિયર હોવું જોઈએ. મીન્સ હર હંમેશ જે પણ સફળ કલાકાર હોય છે, જે પણ સક્સેસ આર્ટિસ્ટ હોય છે, પોતાનું જે પણ પરફોર્મન્સ કરતો હોય છે એની લાઈફનું, કેરિયરનું છેલ્લું પરફોર્મન્સ છે એવી જ રીતે કરતો હોય છે, અને પછી જ્યારે નેક્સ્ટ કરે ત્યારે પહેલાંની ત્રુટિઓ આની અંદર રેક્ટિફાય કરવાનો ટ્રાય કરે. ગુજરાત આટલું બધું સંગીત ક્ષેત્રે આટલું નામ કર્યા પછી ગુજરાત છોડીને મુંબઈ જવાનું થયું. દર્શક મિત્રો, આ જ વાત ઉપર ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો, મળીએ એક નાના બ્રેક પછી. તૈયાર મસાલો ક્યાંથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિ નો સૌને અધિકાર, આ છે જનતા નો અવાજ. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે વિશેષ વ્યક્તિત્વ તરીકે અમારા સ્ટુડિયોમાં હાજર છે પાર્થિવ ગોયલ. પાર્થિવજી, બ્રેક પહેલા જે પ્રમાણે વાત ચાલતી હતી આપણે, કે આપ 10 વર્ષથી મુંબઈમાં સ્થાયી થયા છો, મારો સીધો અને તીખો પ્રશ્ન છે, શું ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટી નથી?
ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ ચોક્કસ છે, પણ મુંબઈની ઓપોર્ચ્યુનિટીઝ આખા દેશમાં તમને, જેમ કે હું અત્યાર સુધી સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં શરૂઆતમાં ભાગ લેતો હતો, ગુજરાતમાં ખાસું મને પ્રોત્સાહન મળ્યું, પણ જ્યારે મુંબઈ ગયો ત્યારે ઝી ટીવીનો સારેગામા કાર્યક્રમ થયો, અને પછી ભારતભરમાં નહીં પણ વિદેશ સુધી પણ મને મારી કલા રજૂ કરવાનો મોકો મળ્યો. ચોક્કસપણે ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઉત્તરોત્તર વધી રહી છે, પણ મુંબઈમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, કારણ કે ફિલ્મ જગત આખું મુંબઈમાં છે, બોલિવૂડ છે, ત્યાં જ સેન્ટ્રલાઇઝ બધું થાય ઓબ્વિયસલી, અને ચાન્સીસ ના ઓફર્સ પણ કમ્પેર ટુ ગુજરાત ઓબ્વિયસલી રહેવાની છે, ચોક્કસ વધારે. ઝી ટીવી સારેગામાં પાની વાત કરી, પાર્થિવજી મારો એક બીજો સવાલ છે કે અત્યારે પૂર જોશમાં સિઝન ચાલી છે અત્યારે, હા જી, સિંગિંગ કોમ્પિટિશન્સ, અલગ અલગ ચેનલ્સ, અલગ અલગ સંસ્થાઓ પોતપોતાની રીતે આ બધી કોમ્પિટિશન્સ કરે છે, બરાબર. આપે તો તેમાં અંદર ભાગ પણ લીધો છે અને એમાંથી એક ટોપ પર પણ પહોંચ્યા છો, સંગીત સાથે છેલ્લા કેટલાય વર્ષોથી એક દસકો તો લગભગ પૂરો થવા આવ્યો, કોમ્પિટિશનની રિલાયબિલિટી કેટલી? મને એક વાતનો આનંદ છે કે આ જેટલા ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ થઈ રહ્યા છે, જે થયા છે, પહેલાં ફોર્મેટ થોડું અલગ હતું, પહેલાં ફક્ત ગાયકીને જ પ્રાધાન્ય આપવામાં આવતું, અત્યારે ગાયકની જવાબદારીઓ વધી છે, એક પ્રતિસ્પર્ધીની જવાબદારીઓ વધી છે, એને એક પરફોર્મર તરીકે પણ પોતાની જાતને સાબિત કરવાની હોય છે, એટલે અને હું બહુ ખુશ છું કે ભારતમાં એટલી બધી પ્રતિભાઓ છે જેમને યોગ્ય તકો નથી મળતી, પણ આ જેટલી વધારે કોમ્પિટિશન થઈ રહી છે એટલે એટલા વધારે કલાકારોને લોકો સમક્ષ આવવાનો મોકો મળે છે, પછી એની કલા ઉપર છે કે એ કેટલો સમય વધારે ટકી શકશે, એને આગળ લઈ જઈ શકશે, એમાંથી લેસન્સ લઈને એને કેટલું એક ઉત્તરોત્તર પ્રગતિ કરી શકશે. મીન્સ ધીસ આ એક સારું છે પ્લેટફોર્મ, વધારે પડતા જે પણ સિંગર છે અલગ અલગ કોર્નર છે જે આપણા કન્ટ્રીના, ત્યાંથી જે ટેલેન્ટ આવે છે એપ્રિશિએટ કરો છો? યસ યસ યસ. પણ વિનર જે બને છે એનો ક્રાઇટેરિયા કંઈક ચેન્જ હોવો જોઈએ? ઘણા એવા છેલ્લા 4-5 વર્ષોમાં એવી સ્પર્ધાના એવા નિર્ણય થયા છે કે જેમાં યોગ્ય કલાકારને એની યોગ્ય જગ્યા મળી જતી હોય છે. ઘણી વાર એવું પણ મેં અનુભવ્યું છે આ પ્રોફેશનલી ફિલ્ડમાં કે જે ત્રીજો કે બીજો નંબર આવ્યો હોય એને પહેલા નંબર કરતાં વધારે પ્રોત્સાહન અને વધારે કામ અને દરેક રીતની પ્રસિદ્ધિ વધારે મળે છે. મીન્સ ટેલેન્ટ છે ક્યારે હિડન રહેતું નથી, આજે તો કાલે ભલે એને ફર્સ્ટ નંબર મળે કે ના મળે પણ એ બહાર આવે. એબ્સોલ્યુટલી. લોકો જે પારખનારા છે તેને પારખીને એને પ્રોપર પ્લેટફોર્મ આપી દે છે. કરેક્ટ. બીજો ખાસ એક સવાલ અત્યારે, કારણ કે આજે જે અત્યારે શો આપણો જયારે ઓનર થઈ રહ્યો છે અને ત્યારે આપના જ મુખ્ય ગવાયેલું ગીત અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે જે પ્રમાણે અત્યારે આપ ગીત સાંભળી રહ્યા છો પાર્થિવ ગોયલનું સાવરિયા ફિલ્મનું, એના વિશેની વાત કરી. પાર્થિવજી, જે પ્રમાણે સાવરિયા ફિલ્મ, કારણ કે આપની શરૂઆત ફિલ્મની અંદર દેવદાસની અંદર આપે સંજય લીલા ભણસાલી સાથે, સાવરિયાની વાત કરીએ તેની પહેલા સંજય લીલા ભણસાલી કે વેલ નોન ડિરેક્ટર અને કદાચ એટસોપ કહી શકાય. કરેક્ટ. એમણે જેટલી પણ ફિલ્મ મેક કરી છે બધી જ મેકિંગમાં સ્પેશિયલ ટચ હોય છે, કેવો એક્સપિરિયન્સ રહ્યો? ખૂબ જ અદ્ભુત. એક માણસમાં આટલી બધી પ્રતિભાઓ એક સાથે હોઈ શકે એની અનુભૂતિ કરવી હોય તો સંજયભાઈની સાથે કામ કરવાની તક મળવી જરૂરી છે, તો બહુ સમજી શકાય. ફિલ્મને રિલેટેડ દરેક પાસાઓ, હું ખાસ સંગીતને કારણે જોડાયું છું એટલે મને સંગીતની વધારે ખબર છે, સંગીતમાં પણ મ્યુઝિક ડિરેક્ટર, અરેન્જમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઈચ એન્ડ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મંજીરાથી લઈને વાયોલિન સેક્શનથી લઈને એના ઓબ્લિગેટો પાર્ટ્સથી લઈને શું કહેવાય, ઇન્ટરલ્યુડ, પ્રિલ્યુડ, આ બધાનું નોલેજ એમને એટલું બધું પ્રિસાઇઝ છે કે એમની ફિલ્મમાં એમને શું જોઈએ છે એમને બહુ જ ક્રિસ્ટલ ક્લિયર હોય છે, જેને કારણે સાથે કામ કરનારા કલાકારોને બહુ જ એલર્ટ રહેવું પડતું હોય છે, કારણ કે મેં એવું એક જગ્યાએ સ્ટેટ પણ કરેલું કે કલાકારને પોતાની કેપેસિટી કરતાં 10 ગણું જો આપી નહીં શકે તો એ કલાકાર સંજય લીલા બંસાલીની કેપેસિટીની રિક્વાયરમેન્ટમાં એના લિસ્ટમાં નહીં આવી શકે. ઓકે, ફાઇન. સો મીન્સ આ એક ખરેખર મેટર ઓફ પ્રાઉડ કહેવાય કે જ્યારે સંજય લીલા બંસાલી આપને ચૂઝ કર્યા અને આપે પરફોર્મ કર્યું તેનાથી તે સેટિસ્ફાઈડ પણ થયા. અને હવે એક એવી ફિલ્મ અત્યારે લોન્ચ થવા જઈ રહી છે 9મી તારીખથી,
સાવરિયા કે ખરેખર જેટલા પણ બંને સ્ટાર જી સન ને ડોટર કે ફર્સ્ટ ફિલ્મ છે પાછી લોન્ચિંગ છે એમનું એની અંદરનું તમારું ગીત છે એના વિશેની ખાસ વાત કરીએ છીએ ઋષિ કપૂર અને ફેમિલીમાંથી અને રણવીર કપૂર અને અનિલ કપૂર ફેમિલીમાંથી એની ડોટર આવે છે સોનમ કપૂર સો પાર્થિવજી એનું જે ગીત મળ્યું એ ક્યારે આ કોના થ્રુ આનો મેસેજ આવ્યો હતો કે આ ગીત તમારે ફ્રેન્કી સ્પીકિંગ થોડી લાંબી સ્ટોરી છે પણ હું ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કરીશ સૌ પ્રથમ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનો મેં ફર્સ્ટ પ્રોમો જોયો વેરી બહુ નાનો 10 કે 15 સેકન્ડનો પ્રોમો હતો અને એમાં હમ દિલ દે ચુકે સનમ આટલું જ આવતું એ મને એટલું બધું મારા હૃદયમાં મનમાં ઘર કરી ગયું કે આ કશું અદ્ભુત છે મેં હું ત્યારે અમેરિકામાં હતો જ્યારે ફિલ્મનો પ્રીમિયર ફર્સ્ટ ડે હતો મેં અમેરિકામાં એનો પહેલે દિવસે ફ્રાઇડે શો જોયો ઇન્ડિયા આવીને મેં પહેલું કામ એ કર્યું કે મારે આના સંગીતકાર શ્રી ઇસ્માઇલ દરબારને મળવું છે હું સીધો એમના ઘરે ખારમાં પહોંચી ગયો 2-3 વાર ધક્કા ખાવા પડ્યા અંતે મળ્યા મેં કહ્યું સાહેબ મારે તમને સંભળાવું છે હું ગાયક છું મારી સીડી અને ડિસ્કમેન સાથે લઈ ગયો એમના કાનમાં હેડફોન બધી તૈયારી સાથે જ ગયેલો એમણે લગભગ 1.5 કલાક મારા બધા ગીતો સાંભળ્યા કે બહુ મજા આવી ગઈ આપણે સાથે કામ કરીએ છીએ મારી આજના ઘણા જ બધા હિટ બધા ગાયનો છે ઇસ્માઇલજીના જેનું એક ક્રિએટિવ ટીમમાં મને રહેવાનો મોકો મળ્યો એમણે મને ઓળખાણ કરાવી સંજય લીલા બંસાલીજી સાથે જ્યારે ફિલ્મ દેવદાસનું ગીતો બનતા હતા ત્યારે ગીતો દરમિયાન પણ આઈ વોઝ ધેર અને પછી જ્યારે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્રિએટ કરવાનો વારો આવ્યો ત્યારે મોન્ટી શર્મા વોઝ અ મ્યુઝિક ડિરેક્ટર અને સંજયજીએ મને મોન્ટીજી સાથે ઓળખાણ કરાવી મોન્ટીજીનું વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ એટલું નોલેજ છે અને ઇન્ડિયન મ્યુઝિકમાં પણ એટલું નોલેજ છે એ સુપ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર લક્ષ્મીકાંત પ્યારે લાલજીની જોડીમાંના પ્યારે ભાઈના ભત્રીજા છે અને એક બેકગ્રાઉન્ડ સાથે કર્યું જેમાં મને મારું ક્લાસિકલ સિંગિંગનો મને મોકો મળ્યો પછી જ્યારે સાંવરિયા થઈ રહ્યું હતું ત્યારે બધા ગીતોની સેટિંગ શરૂ થઈ આ પ્રોસેસ લગભગ 2.5 વર્ષથી ચાલી રહી હતી જેમાં મોન્ટીજીએ અને આખી ક્રિએટિવ ટીમે બહુ જ મહેનત કરી અને મોન્ટીજીએ લગભગ 35-40 ધૂનો બનાવી અને એમાંથી છેલ્લે હવે 10-12 આવી રહી છે જેમાં મને રણબીર કપૂરનું એક સોલો ગીત છે અને એક ક્લાસિકલ જેવું છે રિચા શર્મા જે અત્યારે પ્રોમોની અંદર અને રેડિયોમાં તો અમે સાંભળી જ રહ્યા છીએ પરંતુ અત્યારે આ શોમાં આપણે આપના મુખે સાંભળવા માંગીએ છીએ ચોક્કસ ચાંદ વો ભરમાં ગયા તુઝકો દેખા તો શરમા ગયા વો ચુરાને લગા હૈ નજર યું શબનમી દર્શકો મને ખ્યાલ છે કે આખું ગીત સાંભળવું છે પરંતુ અહીંયા રોકવા પડશે કારણ કે સમય થયો છે વિરામનો મળીએ નાણાકીય બ્રેક પછી કયો પક્ષે વોટ આપો આ દેશ નું સારું બુદ્ધિ છે અહીંથી પરદેશ જઈ રહ્યું છે ઉપર ભગવાન નેસી ધરતી માતા બધી ખપ થઈ ગઈ જો ધરતી એ અમારી માં છે તો તારે બધા ક્યાં કતા રે તૈયાર મસાલો ક્યાં થી મળી જાય તો ફટકારી દેવો છે અભિવ્યક્તિ નો સૌને અધિકાર આ છે જનતા નો અવાજ દર્શક મિત્રો બ્રેક પછી બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં અતિથિમાં આજે આપણી સાથે છે સ્ટુડિયોમાં પાર્થિવ ગોહિલ પાર્થિવજી બ્રેક પહેલા જે પ્રમાણે વાત ચાલતી હતી છે સાવરિયાનું એને અદ્ભુત સોંગ પણ આપણે સમજાવ્યું એક્ઝેક્ટ કઈ સિચ્યુએશનની અંદર આ સોંગ આવે છે સિચ્યુએશનમાં ઈદ
છે અને ઈદ વખતે જે ચાંદની રાહ જોવાતી હોય છે અને બધા જ માટે ચાંદ ઉપર છે અને જ્યારે જે નાયક છે હીરો છે એનો ચાંદ એની પ્રેમિકા છે અને એની માટે આખું એક રોમેન્ટિક ગીત રજૂ કરી રહ્યું છે. સાવરિયાની એક્ઝેક્ટ સાવરિયામાં જે પ્રમાણે આપણે કામ કર્યું ને બંને સ્ટાર જી સ્ટાર સન ને સ્ટાર ડોટર જી કેવું રહ્યું આમ એક્સપિરિયન્સ સાવરિયાનો? સૌ પ્રથમ વાત, મને જે ખૂબ જ ગર્વની એક લાગણી થઈ કે કપૂર ફેમિલી આરકે ફેમિલીમાંથી કોઈ એક લોન્ચ થઈ રહ્યું છે જેનું ડેબ્યુ ફિલ્મ છે જેની સાથે મને એક મારો અવાજ ડેબ્યુ કરવાનો જે મોકો મળ્યો એક બહુ જ મોટી તક છે મારા માટે. અને જ્યારે ગાયનો રેકોર્ડ થતા હતા ત્યારે રણબીરજી સ્ટુડિયોમાં આવતા એમની સાથે ઇન્ટરેક્ટ કરતા કે કઈ રીતનું ટોનલ ક્વોલિટી હોવી જોઈએ કારણ કે ટેકનિકલી ક્યાં પોઝિસ લેવા આ બધા અમે હોમવર્ક કરતા હોઈએ ત્યારે પણ એમ લાગ્યું કે એટલા ડાઉન ટુ અર્થ છે. ઇઝ સચ અ ગ્રેટ હ્યુમન બિઈંગ, ઇઝ અ માઇન્ડ બ્લોઈંગ એક્ટર, હી ઇઝ અ બોર્ન સુપરસ્ટાર. But the best thing is he's such a great human being. So debut matlab first movie shemni shu lage che ke je proper talent che je really bahar aavshe ane maybe kadach je atyare ek khot lagi rahi che young stars ma atyare koi navo face accept nahi karta e je juna j super hits chela 8-10 varsh thi aave che kadach age puri shakshe chokkas karan ke aa film ma દરેકે દરેક માણસે એટલી મહેનત કરી છે, જાતને નીચોવીને પોતાનું સર્વસ્વ આપવાનો પ્રયત્ન કર્યો છે. રણબીર કપૂરથી લઈને ઈચ એન્ડ એવરી ટેકનિશિયન, આઈ એમ ડેમ શ્યોર કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ હિટ ફિલ્મ્સ ઓફ ધ બોલિવૂડ એન્ડ રણબીર એન્ડ સોનમ આર બોર્ન સુપરસ્ટાર્સ. ઓકે ગ્રેટ. અગેન કમ ટુ મોન્ટીજી. મોન્ટીજી માટે કારણ કે કોઈ પણ સિંગર હોય છે એને જ્યાં સુધી કોઈ સારા મ્યુઝિક ડિરેક્ટરનો સાથ ન મળે, સારી ધૂન ન મળે, તો ઓબ્વિયસલી સિંગરને એ મજા પણ નથી આવતી, એટલું ઇન્વોલ્વમેન્ટ પણ નથી આવતું. ક્યાંક એવું લાગે છે કે સિંગરના મૂડ પ્રમાણે આ લોકો એક સારી ધૂન બનાવે છે, એ મૂડ પ્રમાણે એક સિંગરને ચૂઝ કરે છે. મોન્ટીજી સાથે દેવદાસથી મતલબ 3-1 વર્ષથી હું સાથે છું એમની સાથે, એક રેગ્યુલર બેઝ પર અમે ટચમાં છીએ, ઘણા બધા ગીતો બનાવ્યા, ઘણું બધું કામ કર્યું, ઘણા બધા ફિલ્મોના બેકગ્રાઉન્ડ કર્યા, એક ટ્યુનિંગ બંધાઈ ગયું છે. એમને મારી ખૂબીઓ અને ખામીઓનો પરિચય થયો છે, એમની પાસેથી એમની જે ખૂબીઓ છે, એમની જે મ્યુઝિકની એક સેન્સ છે, વેસ્ટર્ન મ્યુઝિક એઝ વેલ એઝ ક્લાસિકલ મ્યુઝિક એઝ વેલ એઝ વર્લ્ડ મ્યુઝિક, એમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું છે, જેનાથી મેં પણ મારી જાતને ઘડી છે. લાઈક રેપો છે, એક ટ્યુનિંગ બંધાણું છે. સાવરિયાના ગીતો વખતે એક બહુ જ મજા આવી, એક ટ્યુનિંગ થયું, એક કોમ્પોઝિશન બને. મને ઘણી વાર એવું થાય કે આ ઓ વેરી ગુડ, માઇન્ડ બ્લોઈંગ, આનાથી આગળ તો કંઈ હોય જ ના શકે. ત્યારે મોન્ટીજીને એમ થાય કે અરે નહીં, આ તો હજી કાંઈ નથી, હજી ઓર કુછ બહોત હો સકતા હૈ. આપણે વિચાર આવે કે એટલું તો સારું છે, એટલું તો મજા આવે છે, આનાથી સારું શું. બટ ધેન વેન હી કમ્સ વિથ ગ્રેટ ટ્યુન, એક સરસ મજાની ટ્યુન બનાવીને આવે, જે આપણને એમ થાય કે હા આ એમની પાસે એક દૈવી શક્તિ છે, જે એક ચમત્કારિક વસ્તુ છે, જે એક સ્પાર્ક કહી શકાય. સો જો કમ્પેર કરવા હોય મોન્ટીજીને બીજા મ્યુઝિક ડાયરેક્ટર સાથે તો કઈ રીતે કમ્પેર કરી શકાય? ઇઝ વેરી યુનિક અકોર્ડિંગ ટુ મી, કારણ કે એમની પાસે જે વરાયટી છે, જે વર્સેટાલિટી, ઇટ્સ વેરી યુનિક. કારણ કે રોક મ્યુઝિક, જેઝ, સિમ્ફોનિક મ્યુઝિક, ઇન્ડિયન ફોક, ઇન્ડિયન ક્લાસિકલ, એની જોનર યુ ગીવ, હી કેન ક્રિએટ મેજિક ઇન ધેટ. ઓકે ફાઇન. પાર્થિવજી, હવે મારો સમય ઓછો છે કારણ કે આપણે લાસ્ટ પાર્ટ છે જરા ઇન્ટરવ્યુનો. થોડા મારા રેપિડ ક્વેશ્ચન્સ છે, આશા રાખું કે એટલા જ ફાસ્ટ મને જવાબ આપજો. ઓકે, નિક નેમ? પિંકુ. પિંકુ, ઓકે. હુ ઇઝ યોર ફેવરિટ હીરો? રણબીર કપૂર. ઓકે. હિરોઈન? સોનમ કપૂર. અરે બોસ પ્લીઝ, એના સિવાય ચલો ઓપ્શન, એના સિવાય દીપિકા. દીપિકા, ઓકે. અને હીરો? શાહરૂખ ખાન એઝ અ કિંગ ખાન. ઓકે ફાઇન. નોર્મલી દરેક સિંગર હોય છે અને એવું હોય છે કે આ હીરો જોડે મારો અવાજ ફર્સ્ટ ક્લાસ ફિટ બેસે છે, પાર્થિવ શું માને છે અવાજ કોની સાથે? આઈ બિલીવ દેટ ઇફ આઈ કેન નોટ પ્રૂવ માય સેલ્ફ ફોર ઓલ ઓફ ધ સ્ટાર્સ, દેન આઈ એમ નોટ ગુડ સિંગર. આઈ હેવ ટુ બી પરફેક્ટ, આઈ હેવ ટુ સિંગ અકોર્ડિંગ ટુ ઈચ એન્ડ એવરી સ્ટાર્સ. એટલે મારે દરેક હીરોની માટે ગાઈ શકું, હા, દરેક સિચ્યુએશન માટે, દરેક હીરો માટે હું ગાઈ શકું હોવો જોઈએ, તો જ હું એક પરફેક્ટ કલાકાર. છતાં પણ ગાવું કેવું ગમે? કયા મૂડનું ગીત ગાવું વધારે ગમે? આ નાનપણથી દિલથી અંદરથી થાય કે નહીં, બસ મને સેડ મૂડ હોય તો વધારે મજા આવે રાધા, અથવા તો પછી હેપી મુમેન્ટ વાળું કોઈ, અથવા તો ફની.
મને રોમેન્ટિક નંબર્સ વધારે ગમે. ઓકે. અને મને સૂફી મ્યુઝિકનો પણ નાનપણથી શોખ છે, એટલે એ પણ મને વધારે. કઈ જગ્યા પ્લેસ સૌથી વધુ ફરવા જવાનું ઈચ્છા થાય તો રિપીટેડલી, કે અહીંયા તો જવાય જ મજા આવે? મેનહટન. ઓકે, ફાઇન. અને ફેવરેટ બુક કઈ? મને વાંચવાનો એટલો શોખ. ઓકે. ડ્રીમ ગર્લ? માય વાઇફ. ફાઇનલ લાસ્ટમાં એક કોઈ સુંદર ગીતનું મુખડું. એક ગુજરાતી ગીત રજૂ કરી શકો, કારણ કે હિન્દી તમે રજૂ કર્યું. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, કે તારી આંખોમાં ભરતી નુપુર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. મને દરિયો સમજીને પ્રેમ કરતી ગ્રેટ. દર્શક મિત્રો, જે પ્રમાણે જોયું કે તારી આંખોમાં જરૂર કાંઈક છે, પણ એટલું તો જરૂર છે કે પાર્થિવજીના સુરોમાં પણ જરૂર કાંઈક છે, અને તેથી જ પાર્થિવ આપણા બધાના દિલોમાં વસે છે. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને પાર્થિવજી ફરી એકવાર જરૂરથી મુલાકાત થશે. મને ખ્યાલ છે દર્શક મિત્રો ઘણી બધી વાતો રહી ગઈ છે, કારણ કે પાર્થિવ ગોહિલ એક એવું કેરેક્ટર છે કે જેની જોડે વાત કરવા બેસીને તો એટલા મધુરા છે. આપણે પણ જોયું સુરોની સાધના વર્ષોથી કરી છે, વાતો કરવા બેસીએ તો કદાચ કલાકોના કલાકો પણ ઓછા પડે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને અત્યારે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ અહીંયા, અને જરૂર મળશે ત્યારે જરૂરથી બીજા પાર્ટની અંદર પાર્થિવજી સાથે મુલાકાત ગોઠવીશું. દર્શક મિત્રો, કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવજો. અમારું સરનામું છે સિટી ન્યૂઝ, સી 202, સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. તો ચાલો દર્શક મિત્રો, નેક્સ્ટ વીકમાં ફરી મળીશું એક નવા અતિથિ ત્યાં અતિથિ સાથે. ત્યાં સુધી મને અને પાર્થિવજી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.